This program is brought to you by the Indian Fankaar Show. નમસ્કાર દોસ્તો, ડ્રીમ ક્રિએટેડ ડિજિટલ સ્ટુડિયોમાંથી હું અભિષેક ગલસર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે સ્ટુડિયોમાં મારી સાથે મિસ્ટર દેવ છે અને દેવ પોતે મ્યુઝિક ક્લાસીસ ચલાવે છે અને હવે ટૂંક સમયમાં આપણા સ્ટુડિયોમાં પણ મ્યુઝિકના ક્લાસીસ શરૂ થવાના છે. તો દેવ કેવા પ્રકારની મ્યુઝિક લોકોને શીખવશે એ અંગે હું એમને પ્રશ્ન પૂછું છું. દેવ, અભિષેકજી, આપણે સાંભળ્યું છે ને કે પ્યાર નહીં હે સુર સે જિસે વો મૂર્ખ ઇન્સાન હે, એમ સંગીતની અંદર આપણે એવા પ્રકારનું મ્યુઝિક શીખવાનું છે કે નોર્મલી આપણે સાંભળ્યું હોય છે કે સંગીત શીખવા માટે ઘણા બધા વર્ષો લાગે છે અને ઘણું બધું એમ. તો હું જે લેવલનું મ્યુઝિક શીખવાનો છું એ આપણે કોઈ પણ જેમની અંદર સંગીત પડેલું છે એમની અંદરથી સંગીત બહુ શોર્ટ ટાઈમની અંદર બહાર લાવવા માંગીએ છીએ, એ રીતે આપણે આખું કોર્સ છે એ બધું ડિઝાઇન કરેલું છે. અને મેં પણ સાંભળ્યું છે અભિષેકજી કે તમે બહુ બધી શોર્ટ ફિલ્મો કરો છો, ઇવેન્ટ્સ કરો છો, અને હમણાં કોલેજનું કંઈક ઇવેન્ટ પણ આવે છે એ જણાવશો. એકચ્યુઅલી ઇવેન્ટ તો હું વર્ષોથી કરતો આવું છું, પણ હવે ડિજિટલ વર્લ્ડ છે, ડિજિટલનો જમાનો છે, તો છેલ્લા 3-4 વર્ષથી હું વિચારું છું કે એવું કંઈક ડિજિટલ પર કરીએ અને મેં ઇન્ડિયન ફનકાર નામની ચેનલ પણ ચાલુ કરીએ, ધ ઇન્ડિયન ફનકાર શો. તો ધ ઇન્ડિયન ફનકાર શોના દ્વારા અને ગુજરાત ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ સોસાયટીના ઉપક્રમે સુરતની એટલે કે સાઉથ ગુજરાતની જે બધી કોલેજો છે તેમાં અમે ઓડિશન રાખવાનું. ઓડિશન ટોટલ ફ્રી રહેશે અને એમાંથી દાખલા તરીકે કોઈ ડાન્સ કરતું હોય, કોઈ સિંગિંગ કરતું હોય, કોઈ પોએટ્રી બોલતું હોય, કોઈ પછી સ્ટોરી ટેલર હોય, તો આ જે યંગસ્ટર ટેલેન્ટ છે ને તેને અમે એક હાઈ સ્કેલ મોટા સ્ટેજ પર લઈ જવા માંગીએ છીએ અને તેને એક ઇન્ટરનેટના માધ્યમ યાની કે ડિજિટલ પ્લેટફોર્મ પર એ લોકોને એક બહુ મોટો સ્કોપ મળી શકે એવો અમારો પ્રયાસ છે. એટલે ટૂંક સમયમાં અમે કોલેજોની પણ મુલાકાત લેવાના છે, ત્યાં આખું ઓડિશનનું આયોજન કરવાના છે અને જે કોઈ આ વિડીયો જોતું હોય તો એ લોકો જો રસ હોય તો એ અમારો સંપર્ક પણ કરી શકે છે. બરાબર છે. અને તમે આ ફિલ્મને ઘણું બધું એમ કે રિલેટ કરો છો, મ્યુઝિક છે, સંગીત છે, આ બધું જે પણ આર્ટ્સને લગતું કહેવાય, તો એકાદી પોએટ્રી છે કે સમથિંગ એવું કંઈક થઈ જાય? એકચ્યુઅલી હું કોઈ પોએટ નથી અને ખાસ કરી મારા દોસ્તો તો મને જાણે છે કે હું પોએટ યાની કે કવિ કે શાયર નથી અને મને એમાં રુચિ પણ નથી એમ. બરાબર. કારણ કે એવું કહેવામાં આવે છે કે જેટલા પણ શાયર કે કવિ જો બન્યા હોય છે ને તે લોકો હાર્ટ બ્રોકર હોય છે, એટલે કે તે લોકોનું કે બ્રેકઅપ થયું હોય કે એવું, પણ મારા જીવનમાં એવું કશું થયું નથી. પણ ઘણા લોકોને એવું માનવું છે કે ભાઈ અભિષેક કવિતા બોલતો હોય કે આ ડ્રામા કરે, પણ એવું નથી. મને સાહિત્યમાં, રાઇટિંગમાં, ફિલ્મ મેકિંગ, ઇવેન્ટ મેનેજમેન્ટ આ બધામાં મને ખૂબ રસ છે અને અત્યારે મેં એવું ઠાણી લીધું છે કે ભાઈ મારે ડિજિટલ પ્લેટફોર્મ પર જવું છે, તો એ માટે મારા આ વર્ષે એના માટે ટોટલ ડેડિકેટ કર્યું છે. અને બીજી વસ્તુ, ઘણી બધી શોર્ટ ફિલ્મ બનાવું છું, ફીચર ફિલ્મ બનાવું છું, ઘણું બધું કરું છું, પણ મેં છે ને ક્યારેય ગુજરાતી શાયરી રજૂ નથી કરી. હા, મેં જેટલી પણ શાયરી કે જે કંઈ હિન્દીમાં કરું, ડ્રામા પણ હિન્દીમાં કરે, પણ મારી શરૂઆત થઈ હતી ગુજરાતીમાં. હું એક ગુજરાતી કવિતા રજૂ કરું છું અને તેના રચિતા છે મહેશ શાહ, અને તમે સાંભળો. મને દરિયો સમજીને પ્રેમ કરતી નહીં, મને દરિયો સમજીને પ્રેમ કરતી નહીં, તારી આંખોમાં ભરતીનું પૂર છે, તારી આંખોમાં ભરતીનું પૂર છે, તારી આંખોમાં કંઈક તો જરૂર છે. મને દરિયો સમજીને પ્રેમ કરતી નહીં. એકલી પડે ને ત્યારે મારા વિચારોના દર્પણમાં મુખ જોઈ લેજે, એકલી પડે ને ત્યારે મારા વિચારોના દર્પણમાં મુખ જોઈ લેજે, ખુદને સંભળાય નહીં, ખુદને સંભળાય નહીં, ખુદને સંભળાય નહીં, એમ તારા મનમાં તું મારું બસ નામ કહી દેજે, ખુદને સંભળાય નહીં, એમ તારા મનમાં તું બસ મારું નામ કહી દેજે, મને હોઠ સુધી લાવી અકળાવતી નહીં, મને
હોઠ સુધી લાવી અકળાવતી નહીં મારી શ્વાસોના નાજુક બહુ સૂર છે તારી આંખોમાં કંઈક તો જરૂર છે મને દરિયો સમજીને પ્રેમ કરતી નહીં અચ્છા દેવ મેં પહેલી વખત કેમેરાની સામે આ ગુજરાતી કવિતા મેં રજૂ કરી અને ક્યારેય પણ મેં મંચ પર રજૂ નથી કરી બરાબર અને બીજી વસ્તુ શું છે કે કવિતા હું કોઈ મેં ક્યારેય કોઈ કવિતા લખી નથી એમ કારણ કે મારી એમાં દિલચસ્પી ક્યારેય રહી નથી કવિતા લખવામાં પણ બીજા બધાની કવિતા હોય ને એની હું એને બહુ સરસ રીતે પ્રસ્તુત કરી શકું છું એમ અને એટલે હું એમ પોએટ્રી પરફોર્મર કહેવા પણ મને સાહિત્યમાં મેં જેમ આગળ કહ્યું તેમ તેમાં બધી રુચિ છે પણ એકાદ કવિતા તું પણ રજૂ કર ઘણી વખત તું કવિતા બોલે છે દેવ તો પ્લીઝ એકાદ રજૂ કર મલાર સરની એક નાની એવી કવિતા છે પોએટ્રી છે કે શક્ય એટલું જ હોય છે જે નસીબમાં લખ્યું હોય છે બાકી પથ્થર જેવો પથ્થર પણ મંદિરમાં પૂજાતો હોય છે શક્ય એટલું જ હોય છે જે નસીબમાં લખ્યું હોય છે બાકી પથ્થર જેવો પથ્થર પણ મંદિરમાં પૂજાતો હોય છે સપનાઓ જોવા માટે જ આંખો બંધ કરી હોય અને સપનાઓ જ આંખો ઉઘાડી જાય એવું થતું હોય છે જો આવી અમને આવડે છે સર હવે સર તમે કોઈ હિન્દીમાં પોએટ્રી થઈ જાય મસ્ત એવી એકચ્યુઅલી હિન્દીમાં એક બશીર બત્ર સાહેબની એક કવિતા છે એ અનકન્ડિશનલ લવ અનકન્ડિશનલ લવ દાખલા તરીકે પ્રેમ તો બધા જ કર્યો હોય છે કોઈ એવો વ્યક્તિ તો નથી કે જાણે પ્રેમ ના કર્યો હોય પણ દાખલા તરીકે હવે પ્રેમમાં શું છે કે તમે જેને પ્રેમ કરતા હો એને તમે ક્લીન તમે કહી શકો છો કે હું તને પ્રેમ કરું છું અને જે પ્રેમ તમારો સ્વીકારે કે ન સ્વીકારે પણ જે તમારી સાથે મિત્રતા રાખે અથવા તો તમારી સાથે બોલવા ચાલવાનો વ્યવહાર રાખે તો તમારે ઓકે એ સ્વીકારી લેવું જોઈએ કે ભાઈ કંઈ નહીં તો આના હૃદયમાં મારું સ્થાન છે એટલે જે બસી બ્રધરની એક કવિતા છે તેની અંદર એવું કહેવા માંગે છે કે ભાઈ તું આવે કે ના આવે એમ વાહ તું આવે કે ના આવે પણ મારો તારી પ્રત્યે પ્રેમ છે તમારો પ્રેમ એ કેવો હોવો જોઈએ કે જેની અંદર એક ચોક્કસ તમારી ભાવના હોય છે જેની અંદર પેલું શું કે છળ કપટ ના હોવું જોઈએ અને ખરેખર તમારો કોઈ વ્યક્તિ સાથે પ્રેમ તો તમે તમારા મા બાપને પણ કરો છો તમારી બહેનને પણ કરો છો પણ અને એ પ્રેમ તમે તમારી ગર્લફ્રેન્ડ અથવા તમારા મિત્રને પણ કરતા હો છો પણ મને એવું લાગે છે કે તમે જ્યારે કોઈને પ્રેમ કરતા હો તો ખરેખર તમારા વાઇબ્રેશન એને લાગતા હોય અથવા તો એના વાઇબ્રેશન તમને લાગતા હોય તો તમે ઓટોમેટિક તમારી અંદર એક એનર્જી આવે છે અને તમારે જીવવાની મજા આવે છે અને તમે એ ક્ષેત્રની અંદર ધીરે ધીરે આગળ વધો છો આવું બશીર બત્રાએ એની એક લાઇનમાં લખ્યું છે અને મેં વાંચ્યું છે અને પછી મેં એમની આ કવિતા હું તમારી સમક્ષ એની શાયરી હું તમારી સમક્ષ રજૂ કરું છું અગર તલાશ કરું અગર તલાશ કરું કોઈ મિલી જાયેગા અગર તલાશ કરું કોઈ મિલી જાયેગા મગર તુમ્હારી તરહ કૌન મુઝકો ચાહેગા ક્યા બાત હૈ અગર તલાશ કરું કોઈ મિલી જાયેગા મગર તુમ્હારી તરહ કૌન મુઝકો ચાહેગા વાહ તુમ્હે જરૂર કોઈ ચાહતો સે દેખેગા તુમ્હે જરૂર કોઈ ચાહતો સે દેખેગા મગર વો આંખે હમારી કહાં સે લાયેગા ક્યા બાત હૈ તુમ્હે જરૂર કોઈ ચાહતો સે દેખેગા મગર વો આંખે હમારી કહાં સે લાયેગા વાહ વાહ અગર તલાશ કરો કોઈ મિલ હી જાયેગા મગર તુમ્હારી તરહ કૌન મુઝકો ચાહેગા ના જાને કબ તેરે દિલ પર નઈ સી દસ્તક હો ક્યા બાત હૈ ના જાને કબ તેરે દિલ પર નઈ સી દસ્તક હો ના જાને કબ તેરે દિલ પર નઈ સી દસ્તક હો મકાન ખાલી હુઆ હૈ તો કોઈ આયેગા અગર તલાશ કરું
કોઈ મિલી જાયેગા મગર તુમ્હારી તરહ કૌન મુઝકો ચાહેગા બાબા અગર તલાશ કરો કોઈ મિલી જાયેગા મેં અપની રાહ મેં દીવાર બનકર બેઠા હું મેં અપની રાહ મેં દીવાર બનકર બેઠા હું મેં અપની રાહ મેં દીવાર બનકર બેઠા હું અગર વો આયેગી તો કિસ રાસ્તે સે આયેગી અગર વો આયેગી તો કિસ રાસ્તે સે આયેગી પૂરા પશ્ચિમ ઉત્તર દક્ષિણ આસપાસ ગિર કે જમીન ચીર કે અગર વો આયેગી તો કિસ રાસ્તે સે આયેગી તુમ્હારે સાથે મૌસમ ફરિશ્તો જૈસા હૈ તુમ્હારે સાથે મૌસમ ફરિશ્તો જૈસા હૈ તુમ્હારે બાદ મૌસમ બહુત સતાયેગા બહુત રુલાયેગા અગર તલાશ કરું કોઈ મિલ હી જાયેગા મગર તુમ્હારી તરહ કૌન મુઝકો ચાહેગા તો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે આને લાઈક કરજો શેર કરજો